કોરોનામાં અંકલેશ્વર બે ભાગમાં વેચાયું જોવા મળ્યું હતું. શહેરમાં 8 વાગ્યા બાદ લોકો બે ફિકરાયથી લતાર મારતા જોવા મળ્યા હતા, તો નોટિફાઈડમાં શિસ્તના પાલન સાથે સ્વૈચ્છિક બંધની શરૂઆત કરાઈ હતી. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે આગામી 30 એપ્રિલ સુધી રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ ગત રાત્રિના નોટિફાઈડ વિભાગના સિક્યુરિટી વિભાગ તેમજ પોલીસ તંત્રએ 8 વાગ્યે વિવિધ વિસ્તારોમાં ફરી દુકાનદારોને સ્વૈચ્છિક બંધ માટે અપીલ કરી હતી, કોરોના સંક્રમણ અટકાવવા સહયોગ આપવા અપીલ કરી હતી, જે બાદ GIDCમાં જનતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો અને સ્વયંભૂ બંધમાં લોકોની શિસ્તતા જોવા મળી હતી અને બંધનો અમલ કર્યો હોવાની સાથે નોટિફાઈડ વિસ્તાર ભેખડ ભાસ્યો હતો, જેનાથી વિપરીત સ્થિતિ માંડ 4 કિલોમીટર અંતરે આવેલ અંકલેશ્વર શહેરના પાલિકા વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં અહીં લોકો 8 વાગ્યા બાદ બિંદાસ ફરતા જોવા મળ્યા હતા અને રાત્રિના માસ્ક વગર તેમજ આડેધડ ખાણીપીણીની લારીઓ પર ભીડ જોવા મળી હતી અને લોકો માર્ગ પર ટહેલતા જોવા મળ્યા હતા, જ્યાં પોલીસ કે પાલિકા તંત્ર કોઈ જ એક્શનમાં જોવા મળ્યું નથી અને લોકો કોઈ જ રોકટોકના જોવા મળતા કોરોનાની બીજી પિકઅપ વચ્ચે પણ જાહેરમાં ફરી કોરોનાને સામે ચાલી નોતરી રહ્યા છે, ત્યારે શહેર વિસ્તારમાં પણ કોરોનાને લઈ પાલિકા અને પોલીસ દ્વારા કડકાઈથી અમલ કરવામાં આવે તે વર્તમાન સમયમાં અનિવાર્ય બન્યું છે. ગઈકાલે રાજ્ય સરકારે જે ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે તેને અનુસંધાને આજે નોટિફાઈડ એરિયા તથા EIA દ્વારા સંયુક્ત મિટિંગનું આયોજન કરી વેપારીઓને સ્વૈચ્છિક દુકાનો બંધ કરવા માટે સમજાવવાનું આયોજન કરેલ છે. તેના માટે અમે આજે અમારી સિક્યુરિટી ગાડી એલાઉન્સ કરીને દરેકને જાણ કરેલ છે. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા હાઉસિંગ વિસ્તારમાં બધી દુકાનો બંધ રહે એ અમારી માંગ અપીલ હતી અને દરેકને સમજાવવામાં આવ્યું. અમે 8 વાગ્યા પછી રાઉન્ડમાં નીકળ્યા તો અમને જાણવા મળ્યું છે કે 90% દુકાનદારોએ પોતાની સ્વેચ્છાએ દુકાનો બંધ કરેલી છે. 2-5% જે દુકાનદારો બંધ નથી કરી, દરેકને સમજાવીને અમે દુકાનો બંધ કરેલી છે અને પ્રેમથી સમજાવીને દુકાનો બંધ કરાવેલ છે. તેના માટે દરેક વેપારી મિત્રોનો તથા વહીવટીતંત્ર તથા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે.